રાજકોટમાં નરેન્દ્ર મોદીએ સભા દરમિયાન કેમ છો બધા આ કહીને સંબોધન કર્યું હતું। બાદમાં ઉદબોધન કરતા કહ્યું હતું કે રાજકોટ મારા માટે મારી પહેલી પાઠશાળા હતી। રાજકોટના આશીર્વાદથી મારી જવાબદારીઓ વધતી જ જાય છે। હું રાજકોટનું આ ઋણ હું ક્યારેય પૂરું નહીં કરી શકું અને આજે તો રાજકોટે રંગ રાખી દીધો છે। વધુમાં કહ્યું હતું કે આપણે ત્યાં દિવાળી એટલે કરેલા કામોનો હિસાબ કિતાબ દિવાળીના ભેટ તરીકે પૂરા થયેલા પ્રોજેક્ટો આપના ચરણોમાં ધર્યા છે। દુનિયાની ઉત્તમ ટેકનિકવાળા દેશના 6 રાજ્યોમાં આવાસ બનાવવાનું નક્કી કર્યું હતું, જેમાં રાજકોટની પસંદગી કરવામાં આવી હતી અને 1144 આવાસ બનાવવામાં આવ્યા છે। કોરોનાના સંકટ કાળમાં પણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। દિવાળીમાં માતા બહેનોને નવું ઘર મળ્યું છે ત્યારે લક્ષ્મી આપના ઘરમાં વાસ કરે તેવી પ્રાર્થના તેમ સંબોધ્યું હતું। વજુભાઈએ સીટ ખાલી કરી અને તમે મને વધાવી લીધો હતો તેમ પણ વધુમાં ઉમેર્યું હતું। કેમ છો બધા? આનંદ આનંદ। હમણાં તો નવરાત્રી નો જલસો જોરદાર કર્યો છે, બે વર્ષ પછી મોકો મળ્યો ને। દિવાળીની તૈયારીઓ કેવી છે? આજે તો તમારી દિવાળી મને અત્યારે જ દેખાવા વાળી છે। આજે તો રાજકોટે રંગ રાખી દીધો છે। કોઈ કલ્પના કરી શકે કે હજુ તો હમણાં નવરાત્રી ગઈ હોય, બીજી આદશમી ગઈ હોય, ગરબે રમી રમીને થાક્યા હોઈએ, ધનતેરસની રાહ જોતા હોઈએ, દિવાળીની તૈયારી કરતા હોય, નવું વર્ષ આવવાનું હોય, નાના મોટા વેપારીઓને કેટલા બધા કામ હોય, અને તેમ છતાંય આજે જે રાજકોટે ભવ્ય કાર્યક્રમ કર્યો છે, જે પ્રેમથી આશીર્વાદથી સ્વાગત સન્માન કર્યું છે, હું રાજકોટને શત શત પ્રણામ કરું છું। આપણે ત્યાં દિવાળી એટલે કરેલા કામોનો હિસાબ કિતાબ અને નવું વર્ષ એટલે નવા સંકલ્પોની શરૂઆત, દ્રઢ નિશ્ચય કરીને ડગલા માંડવાની આરંભ કરવાની પ્રવૃત્તિ। અને એવે વખતે રાજકોટ સહિત પૂરા સૌરાષ્ટ્રના વિકાસને માટે આજે અનેક પ્રોજેક્ટ્સ જે પૂરા થયા એને દિવાળીની ભેટ તરીકે આપના ચરણોમાં ધર્યા અને જેનો શિલાન્યાસ કર્યો છે એ નવા સંકલ્પોનો એક પ્રકારે ફાઉન્ડેશન કરી દીધું છે। કનેક્ટિવિટી, ઇન્ડસ્ટ્રી, પાણી, લોકોની સુવિધાઓ માટે જોડાયેલા અનેક એવા પ્રોજેક્ટ્સ એ રાજકોટને અનેક ગણું શક્તિશાળી બનાવશે, અહીંના નાગરિકોને એની જિંદગી આસાન બનાવવામાં કામ આવશે। ઉત્તમમાં ઉત્તમ ટેકનિક દ્વારા, દુનિયાની ઉત્તમ ટેકનિક દ્વારા દેશમાં 6 જગ્યાએ મકાનો બનાવવાનો એક નવતર અભિયાન કર્યું, એમાં એક રાજકોટને પસંદ કરવામાં આવ્યું અને 1144 મકાન નવી ટેકનોલોજી, નવી પદ્ધતિ, નવી ગતિ અને કોરોનાના સંકટ કાળમાં પણ આ ઉત્તમ કામ કરવા માટે ટેકનોલોજી તો હોય પણ એની સાથે ગુડ ગવર્નન્સ હોય, કમિટમેન્ટ હોય, જેને જરૂરિયાત છે એની ચિંતા હોય, ત્યારે જ આટલું સરસ કામ થતું હોય છે। અને એના માટે
भारत सरकार ना मंत्री भाई हरदीप सिंह पुरी अने गुजरात ना मुख्यमंत्री ने अपनी टीम भाई भूपेंद्र भाई आ सौ ने अने राजकोट ने लाख लाख अभिनंदन। आज हूं खास करीने आ नवी टेक्निक थी बनेला सुंदर मकानों माटे आ घरनी मालिक बनेली माताओं बहनों ने विशेष रूप से अभिनंदन करू छु। अने दिवाली मा आ नवु घर बन्यू छे त्यारे लक्ष्मी हवे आपना घर मा वास करे एवी अमे सौ राजकोट ना नागरिकों साथे मळीने परमात्मा ने प्रार्थना करीए छे। अहींया जारे हूँ चाबी आपतो तो बधाने पूछता तो कि मकान केवू बन्यू छे, एमनो चेहरो ज कही देतो तो कि एमने एटलो बधो संतोष थयो छे आ मकान जोईने, नहीं तो सरकारी मकान एटले कोई गणे ज नहीं, पण हवे तो सरकार एवी छे कि जेने डगले ने पगले लोको गणे छे। गया 21 वर्षमां आपणे साथे मळीने अनेक सपना जोया, अनेक पगला लीधा अने अनेक वीत सिद्धिओना शिखर सर कर्या आपणे। अने मारे माटे तो राजकोट ए मारी पहली पाठशाळा हती, जेम महात्मा गांधी नु सौभाग्य हतो के पोरबंदर में जन्म्या अने राजकोट में एमने पाठशाला मळी, एम मारू सौभाग्य हतो कि क्या उत्तर गुजरात में जन्म्यो अने राजकोट में सत्ता कारण अने राजकारण नी पहली पाठशाला तमारा चरणों में शीख्यो। आ राजकोट नी धरती नी ताकात जुओ, एने पहली पाठशाला में गांधीजी ने आशीर्वाद आप्या, आजे गांधीजी आपणा माटे प्रेरणा नु ताक शक्ति बनी गया। अने तमे मने आशीर्वाद आप्या, आजे बे बे दायका पूरा थया, जवाबदारीओ वधती जाय छे वधती जाय छे, आ तमारा आशीर्वाद दी। अमारा वजूभाई ये सीट खाली करी अने मने राजकोट मोकल्यो अने तमे मने वधावी लीधो, अने ए जे तमारा आशीर्वाद थी यात्रा शुरू थई, ये यात्रा आज गुजरात अने हवे देश ना विकास ऊंचाईओ पर लई जवानो अवसर बनी गई भाईओ। आ राजकोट नु रूप क्यारे न पूरु करी शको भाईओ, अर्जदार छो। अने आजे जारे वच्चे आवुं छुं त्यारे संपूर्णपणे सेवा भावती माथू नमावीने आपना चरणों में आ विकासना कार्यों एनी भेट धरू छू भाईओ।